મહેસાણામાં વિજાપુર તાલુકાના વિજાપુર ગામના ખેડૂત રામા પટેલ રાસાયણિક ખેતી છોડી અને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. ત્યારે છેલ્લા 9 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી 2 વીઘા જમીનમાં એક સાથે પપૈયા, કાકડી, ચોળી, ગવાર, કારેલા, દૂધી, ભીંડા સહિતની શાકભાજી તેમજ મગ, મકાઈ, ઘઉં જેવા અનાજ મળી અને 15 પાક એક સાથે ઉગાડી રહ્યા છે. તેઓ જીવામૃત અને કીટનાશક બનાવે છે અને કીટનાશકમાં તેઓ લસણ, ડુંગળી, મરચા જેવી વસ્તુઓનો ઉપયોગ કરે છે. એટલું જ નહીં પરંતુ ગુજરાતમાં અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. ગત વર્ષ કરતાં આ વર્ષે તેમણે 75 મણ ઘઉં ઉત્પાદન મેળવ્યું છે અને તેમણે 2 વીઘામાં 400 રોપા દેશી પપૈયાના ઉગાડ્યા છે. ખેડૂત રામા પટેલ કહે છે કે મેં પપૈયાની ખેતી માટે બાગાયતમાંથી ₹9,000ની સહાય લીધી છે અને હાલ ઉત્પાદન આધારિત વાર્ષિક 1,50,000 જેટલી આવક પ્રાપ્ત કરે છે. ટાણાનો રહેવાસી છું. હું છેલ્લા 9 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું, જે ગાય આધારિત ખેતી તરીકે ઓળખાય છે. જેમાં હું સુભાષ પાલેકરની પ્રથમ 16મો રોધેજા મુકામ કિસાન સંઘ દ્વારા આયોજિત ખેતીમાં ભાગ લીધો અને એના પછી આ ખેતીનો આરંભ કર્યો. તો આ ખેતીની અંદર ઝીરો બજેટ ખેતીથી ચાલુ થયેલું એટલે ઓછા ખર્ચે વધુ પાક ઉત્પાદન મળે છે, સારો એવો નફો રહે છે, બજારમાં કોઈ વસ્તુ ખરીદવી પડતી નથી. હું મારા ખેતરમાં 15-18 જાતના પાકો, વિવિધ મિશ્રણ પાકો તરીકે ખેતી કરી રહ્યો છું. એમાંથી સારી એવી લાખથી 1.5 લાખ રૂપિયા ચોખ્ખો નફો જ થઈ રહ્યો છે આ ખેતીમાં. પહેલાં ઘઉં, કઠોળ, શાકભાજી, મગફળી જેવા પાકો વાવું છું. પછી શાકભાજી પાકોમાં ચોળી છે, ભીંડા છે, ગવાર છે, દૂધી છે, કારેલા છે, તુરિયું છે, આ રીતના પાકો, ગલગોટાની પણ અંદર ખેતી કરું એટલે પર્યાવરણની જાળવણી થાય, આરોગ્યની જાળવણી થાય, જમીનની જાળવણી થાય અને ગાયની પણ જાળવણી થાય. એ રીતે આ ખેતી કરવાથી દરેક ખેડૂતે આ ખેતી અપનાવી જોવા.